ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય જામનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. રાત્રિ રોકાણ બાદ એસપી કચેરી ખાતે એક જનરલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય ડીજીપી શ્રીનું જામનગર ખાતે આવેલા એસપી કચેરીએ આગમન થતાં પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. એસપી કચેરી ખાતે ત્યારબાદ તેઓની અધ્યક્ષતા હેઠળ એક જનરલ ક્રાઇમ બેઠક યોજી હતી. સાયબર ક્રાઇમ તેમજ અનેક વિવિધ ગુનાહિત પ્રવૃત્તિને લઈ સજાગતા અને તે ડામવા માટે પગલાં લેવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય ડીજીપી શ્રી દ્વારા જામનગર એસપી ઓફિસ ખાતે પત્રકારો માટે એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓ દ્વારા યોજાયેલ બેઠકમાં થયેલ ચર્ચા અંગે માહિતી પત્રકારો સમક્ષ રજૂ કરી હતી. આ ક્રાઇમ બેઠકમાં રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર, જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક શ્રી હરીશ દુદાત, મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ તથા દેવભૂમિ દ્વારકા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એમએમ પરમાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ કે શું કહેવામાં આવી રહ્યું છે રાજ્યના ડીજીપી દ્વારા. કે સાયબર ક્રાઇમને ઓછા કરવા હોય, સાયબર ક્રાઇમના સંખ્યાને અટકાવવું હોય તો સૌથી મહત્વની બાબત છે સાયબર અવેરનેસ. તાજેતરમાં આપને કદાચ ખ્યાલ હશે, ગુજરાત રાજ્યમાં એક મુહિમ ચાલુ કરવામાં આવ્યું હતું અને 10 દિવસની ઝુંબેશ રાખવામાં આવી હતી અને આ ઝુંબેશ દરમિયાન ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જે શી ટીમ્સ છે એ શી ટીમ્સને એક કાર્ડ છાપીને લોકોને આપવામાં આવ્યું હતું અને એ કાર્ડમાં 4 થી 5 સાયબર અવેરનેસની મંત્રો સૂત્રો એ તૈયાર કરી આ શી ટીમ્સ ગુજરાત રાજ્યના આશરે 75,000 થી 80,000 સિનિયર સિટીઝન્સ જે આપના સિનિયર સિટીઝનના પોર્ટલમાં રજિસ્ટર્ડ છે એવા 75,000 થી 80,000 સિનિયર સિટીઝન્સને શી ટીમ્સના અધિકારીઓ અને કર્મચારીઓ રૂબરૂ જઈ એ કાર્ડ મારફતે સુરક્ષા સેતુ અંતર્ગત સાયબર અવેરનેસની પ્રોગ્રામનું આયોજન આપણે છેલ્લા અઠવાડિયા જ કર્યું હતું અને અમે લોકો બધા એમ માનીએ છીએ કે સાયબર ક્રાઇમના ગુનાગારોને પકડવા માટેની જે પ્રયત્નો છે એ તો ચાલુ જ રહેશે. સાયબર ક્રાઇમના જે ગુનાઓ દાખલ થાય છે ના યોગ્ય રીતે તપાસ થાય એ પણ જરૂરી છે, પણ સૌથી મહત્ત્વની બાબત છે એ છે સાયબર અવેરનેસ. અને સાયબર અવેરનેસ માટે સમાજના અમુક એવા સેક્શન્સ છે જેને કદાચ આ અવેરનેસની વધુ જરૂર છે. એમાં સિનિયર સિટીઝન્સ એક છે, એ સિવાય પણ સેક્શન્સ અમુક સમાજની છે જેમાં સાયબર અવેરનેસ લાવવાની જરૂર છે. સ્ટુડન્ટ્સ છે, મહિલાઓ છે, વેપારીઓ છે, એ લોકો માટે પણ સાયબર અવેરનેસ ખૂબ જરૂરી છે. અને એમ માનીએ છીએ કે જો અવેરનેસ યોગ્ય રીતે થઈ જાય તો સાયબર ક્રાઇમ ચોક્કસ એની સંખ્યા ઘટી શકશે. જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, જામનગર.